ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો પ્રચાર પણ ગમ આજથી શરૂ કરી દેવામાં આવ્યો. ગત રોજ ફોર્મ ભરવાની અંતિમ દિવસ નામાંકન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ત્યારે આજથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે જામનગરમાં સીઆર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરસભાને સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જામનગરમાંથી પાણી કાપ દૂર કરવામાં આવશે, ઉપરાંત ભૂમાફિયાઓને જેલ ભેગા કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે સરકાર વચનો કરતાં વધુ કામ કરે છે તેમ જણાવ્યું હતું. મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતી જાય છે ત્યારે પ્રચાર અર્થે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીને પ્રદેશ અધ્યક્ષ જામનગર પ્રચાર માટે ઉપસ્થિત રહ્યા હતા અને બે સ્થળે જાહેરસભાને સંબોધન કર્યું હતું. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર અર્થે રાજ્યના સીએમ વિજય રૂપાણીને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મોડી સાંજે જામનગર પહોંચ્યા હતા. જામનગરના ધન્વંતરી ગ્રાઉન્ડ અને ચાંદી બજાર ખાતે સભાને સંબોધી હતી. સભામાં સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચનો કરતાં વધુ કામ કરે છે તેવું સી આર પાટીલે જણાવ્યું હતું. સીએમ રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર વિકાસના કામોમાં પાછું વળીને જોતી જ નથી. કોંગ્રેસના કાર્યકાળમાં રાજ્યનું બજેટ 200 થી 300 કરોડનું હતું, જ્યારે આજે ભાજપના શાસનમાં 210,000 કરોડનું છે. જામનગરમાં 190 કરોડના ખર્ચે ફ્લાયઓવર અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવામાં આવશે. નલ સે જલ યોજના અંતર્ગત 2024 સુધીમાં ઘેર ઘેર પાણી પહોંચાડવામાં આવશે અને શહેરમાં એક દિવસ પણ પાણી કાપ નહીં રહે તેમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી આર સી ફળદુ, રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મેયર નગરસેવકો જામનગરના મહાનગરપાલિકામાં ઊભા રહેલા અને ઉમેદવારી નોંધાવેલા ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજથી પ્રચાર અને પ્રસારનો શ્રી ગણેશ મંડાણા છે અને બે જાહેરસભાઓને સંબોધન કરવામાં આવ્યું હતું.